જે 19 વર્ષની કી વાત અમારી બેન જેની સાથે અમારી અત્યાચાર થયો, આશા રાખીએ તમે આખી સખત કાર્યવાહી કરી. અહીંયાથી આપણે જિલ્લા કલેક્ટર સાહેબને આજે જ મોકલી દઈશું, તમારું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર સાહેબને મોકલીશું, એ પ્રમાણે આગળ સરકાર આજે જ રવાના થઈ જશે. તમારી ચોક્કસ બે દરકારી દાખવી છે, તો અમારો એવું છે કે એ લોકોને કાર્યવાહી થાય એમની સામે, અને હજુ બી એક આરોપી ફરાર છે તો એને બી તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવે. આજીવન અમે કાયદેસર લડતા રહ્યા છીએ, અને કોઈ જગ્યાએ ન્યાય એક ન્યાય મળ્યો હોય તો બતાવો ખાલી, કોઈ એક જગ્યાએ ન્યાય મળ્યો હોય અનુસૂચિત જાતિ સમાજ ને કે અનુસૂચિત જનજાતિ સમાજ ને તો એક દાખલો ખાલી આપો કે આમને કાયદેસરની રીતે ન્યાય મળ્યો નહીં મળતો. અમે આ આપવા શું કામ આયા, આ શું કામ, શા માટે કે તમે કાયદેસર કરો, પણ આની પછી કશું નહીં થાય. એક 100 કોપી છે આ ભાઈના ઘેર પડી છે, 100 કોપી હશે આવી આવેદન પત્ર ની, બરોબર. કોઈ પત્ર નો કોઈ જવાબ નહીં, કોઈ નહીં, કશું નહીં, કોઈ નહીં. પણ આ તો શું થતું હોય કરીએ છીએ આપણે 100%. ભવિષ્યની અંદર આના વિપરીત ઘા પડઘા પડે અનુસૂચિત જાતિ તરફથી તો નોંધ લેવી. અમે ઉલ્લેખ કર્યો છે એમાં, અમારા જે કાંઈ કાર્યક્રમ આગામી ધોરણમાં સરકારના જો કાર્યવાહી સાથે નહીં કરો અમારા ધારા અનુસાર કાયદાને રૂમમાં સાહેબ, તો અમને કોઈ પણ અનુસૂચિત જાતિ સમાજ કરી એનું સંપૂર્ણ જવાબદારી સરકાર જ નહીં રહેશે. ઠીક છે.